नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ સી 24 કલાક. હું છું આપની સાથે ધરા. એક મહત્વની ખબર, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આગેવાનોને આપી છે સૂચના. તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવા સૂચના આપી છે. કોરોના સંક્રમણને પગલે કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવે તેવી સૂચના અપાઈ. નવી કોઈ સૂચના ના મળે ત્યાં સુધી કોઈ કાર્યક્રમો નહીં. તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવા માટે સૂચના આપી છે સીઆર પાટીલે. તમામ આગેવાનોને સૂચના આપી ભાજપ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કોઈ પણ કાર્યક્રમો ન કરવા. કોરોના કાળમાં નેતાઓને કાર્યક્રમો મોકૂફ રાખવા હાલ સૂચના આપી સીઆર પાટીલે. આગેવાનોને સૂચના આપી તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. કોરોના કાળમાં જે પરિસ્થિતિ વધારે વણસી રહી છે, દિન પ્રતિદિન કેસની સંખ્યા વધી રહી છે, અમદાવાદમાં સતત કેસ વધી રહ્યા છે, ત્યારે સીઆર પાટીલે સૂચના આપી છે કોઈપણ કાર્યક્રમો ન કરવા. હાલ પૂરતા કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવે તેવી આગેવાનોને સૂચના આપી. સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઈન પર. બ્રિજેશ, જે રીતે નેતાઓના કાર્યક્રમોના વિડીયો જે વાયરલ થતા હોય છે ત્યારબાદ હવે સીઆર પાટીલે સૂચના આપી છે કે કોઈપણ કાર્યક્રમો અત્યાર પૂરતા મોકૂફ રાખવા. શું વધારે વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો ભાજપના જે હમણાં પણ તાજેતરના જેટલા પણ કાર્યક્રમો યોજાયા તમામની અંદર સોશિયલ ડિસ્ટન્સનું જે છે પાલન નથી થયું, અને એટલા માટે ખુદ ભાજપ પ્રમુખ સી આર પાટીલે જે છે આ સૂચના આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોઈ પણ કાર્યક્રમ જે અગાઉ આગામી જે પણ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હોય, જાહેર કાર્યક્રમો હોય જેમાં ભીડ ભેગી થવાની હોય, તે તમામ કાર્યક્રમો જે છે રદ કરવામાં આવે અને નવી સૂચના ન મળે ત્યાં સુધી આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમો યોજવામાં ન આવે તેવી સ્પષ્ટ સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે. કે ભાજપના તમામ જે કાર્યક્રમો હતા જિલ્લા સ્તરના, આ તમામ કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા છે અને તમામ આગેવાનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આ પ્રકારની જાહેર કાર્યક્રમોનું આયોજન ન કરવું અને જાહેર કાર્યક્રમો યોજવા નહીં. કારણ કે કોરોનાના કેસો જે રીતે સતત વધી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષની વિશેષ જવાબદારી થતી હોય છે, ને એટલા માટે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. જી બિલકુલ. બ્રિજેશ, આભાર આપનો જાણકારી બદલ. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અમારી સાથે જોડાયા છે. સીઆર ભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. સૌથી પહેલા તો આપને સવાલ કરવા માંગીશ, જે રીતે અવારનવાર જે નેતાઓના વિડીયો સામે આવતા હોય છે, કાર્યક્રમો યોજવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડે છે, ત્યારે હવે જે આપે સૂચના આપી છે શું લાગી રહ્યું છે? હવે આપની વાત માનીને કાર્યક્રમો નહીં યોજાય? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. એકવાર જયારે પાર્ટીનો નિર્ણય એમની સામે હોય છે ત્યાર પછી ક્યારે એને ભંગ કરતા નથી. એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે પછી બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી પાર્ટીના કોઈ કાર્યકર્તા કોઈ આવા કાર્યક્રમનું આયોજન નહીં કરે. બિલકુલ. થી આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો સીઆર પાટીલ અમારી સાથે જોડાયા, જેમને કહ્યું છે કે હવે પછી આવા કાર્યક્રમો નહીં થાય. તેમણે તમામ આગેવાનોને સૂચના આપી દીધી છે અને તે સૂચનાનો તમામ આગેવાનો કાર્યકરો અમલ કરશે અને આવા કાર્યક્રમો હવે નહીં કરે. જનતાએ સવાલો કર્યા, જનતાને કરફ્યુમાં અંદર રહેવાનું, તો પછી નેતાઓને આવા કાર્યક્રમો કેમ કરવાના? આવા સવાલો અનેક ઉઠ્યા, કેટલાક વિડીયો પણ સામે આવ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવા માટે હાલ તો સીઆર પાટીલે સૂચના આપી દીધી છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં સીઆર પાટીલે જણાવ્યું કે હવે પછી આવા કાર્યક્રમો નહીં કરે અને તેમણે સૂચના આપી છે તે પ્રમાણે અમલ થશે. જનતાએ સવાલ ઉઠાવતા હવે ભાજપના સીઆર પાટીલે જણાવ્યું છે કે તમામ આગેવાનોને સૂચના આપી દેવામાં આવી છે હવે પછી આવા કાર્યક્રમો નહીં કરવામાં આવે.